વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ સોળ શીખવાના છીએ વાવવું એ જ લણવું તેના લેખક છે ડૉક્ટર આઈ કે વીજળીવાલા અને સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા સૌ આપણે લેખકનો પરિચય મેળવીએ ડૉક્ટર આઈ કે વીજળીવાલાનો જન્મ ચૌદ જુલાઈ ઓગણીસો સાહીઠના રોજ ભાવનગર જિલ્લાના અમરગઢ ગામે થયેલું તેમનું પૂરું નામ ઇનુસભાઈ કાસમભાઈ વીજળીવાળા છે તેવો વ્યવસાય બારરોગ નિષ્ણાત છે છતાં સાહિત્યના વિવિધ ક્ષેત્રોમાં તેમણે ખૂબ ઊંડું ખેડાણ કરેલું છે તેમણે બાળ સાહિત્યના પુસ્તકો રચેલા છે હીરાનો ખજાનો અને બાળ આરોગ્ય શાસ્ત્ર મોતીચારો મનનો માળો અંતરનો ઉજાસ અને અમૃતનો ઓળકાર તે તેમના ભાવાનુવાદના પુસ્તકો છે સાયલન્સ પ્લીચ સમયને સત્વારે અને સાથીદારની શોધમાં સત્યકથા આધારિત પુસ્તકો છે તેમના બાળકાવ્ય ઉંદરબાઈને આંખો આવીને ગુજરાતી સાહિત્ય પરિષદે એવોર્ડ પણ આપેલો છે તેઓ અત્યારે ભાવનગરમાં બાળરોગ નિષ્ણાત તરીકે કાર્યરત છે આપણી આજુબાજુ અમૃતના હજારો બિંદુઓ વિખરાયેલા પડ્યા જ હોય છે તેને જોવાની અને સમજવાની ક્ષમતા જો આપણામાં આવી જાય તો તેને બીજા સુધી ફેલાવવાથી સમાજમાં નૈતિક મૂલ્યોનું સંરક્ષણ કરી શકાય પ્રસ્તુત કૃતિમાં પણ સારી ભાવનાથી કોઈને મદદ કરી હોય તો ભગવાન આપણને જરૂર મદદ કરે છે તેનું ભાવવાહી વર્ણન લેખકે ટૂંકી વાર્તા દ્વારા કરેલું છે તો ચાલો આ વાર્તાને માણીએ ફેબ્રુઆરી મહિનાના દિવસો હતા ઠંડા પ્રદેશમાં બરફ વર્ષા થતી હતી અને તેવા સમયે મેલા ગયેલા છીંરા વિંટરાયેલો એક માણસ ફૂટપાથ પર ટૂંટ્યું વાળીને પડ્યો હતો અચાનક એની સામે એક મોગીદાટ કાર આવીને ઉભી રહી તેમાંથી પૈસાદાર દેખાતી એક સન્નારી ઉતરી તે પેલા ટૂંઢું વાળીને સૂતેલા ભિખારી જેવા માણસ પાસે આવી અને તેને પૂછ્યું ભાઈ તને ભૂખ લાગી છે પેલો માણસ ઊંચું જોઈ એ સન્નારી તરફ ઘીનાયો ખીજાયો અને ઘસીને ના પાડી દીધી કારણ કે પૈસાદાર લોકો માત્ર દેખાડો કરવા ખાતર ઘણીવાર આવું નાટક કરતા હોય છે અને પછી ચિલ્લર જ ફેંકતા હોય છે એવો તેને અનુભવ હતો અને ફરીથી તે ટૂંટિયું વાળીને સૂઈ ગયો પરંતુ પહેલાં સન્નારી પોતાના નાજુક વડે એને ઊભો કરવાની કોશિશ કરવા લાગ્યા ભિખારી જેવા એ માણસને તેનાથી વિસ્મય તો થયો પણ તે ઊભો ન થયો એટલામાં એક પોલીસ ઓફિસર તે આવ્યો અને પરિસ્થિતિ પામીને તેણે પૂછ્યું કે મેમ આ માણસ કંઈ તકલીફ તો નથી ઊભી કરી રહ્યો ને એટલે સન્નારીએ કહ્યું અરે નાના ઓફિસર હું તો ફક્ત આ માણસને ઊભો કરવાની કોશિશ કરી રહી છું એટલે પોલીસ ઓફિસર પણ નજીક આવ્યો અને માણસને જોઈને બોલ્યો ઓ ભગવાન આ તો જેક છે મેમ આ ડોસો તો ઘણા વર્ષથી અહીંયા પડ્યો હોય છે તમારે વર એનું શું કામ પડ્યું એટલે સન્નારી બોલ્યા કે કામ તો કાંઈ નથી ઓફિસર હું એને સામેના રેસ્ટોરન્ટમાં લઈ જવા માગું છું લાગે છે કે ઘણા દિવસોથી એને બરાબર ખાધું નથી એ સાંભળીને પેલો ભિખારી જેવો માણસ સરવાડ્યો અને બોલ્યો અરે બહેન તમે ગાંડા તો નથી થઈ ગયા ને મારી એક વાત સાંભળી લો હું એ રેસ્ટોરન્ટમાં નથી જ જવાનું એ લોકો મને જોતા જ ધક્કા મારીને કાઢી મૂકે છે મહેરબાની કરીને મને ત્યાં લઈ જવાની જીદ ન કરતા પરંતુ પોલીસ ઓફિસરનો મજબૂત હાથ તેના બાવડા પર વિન્ટરાતા જ તેને સમજાઈ ગયું કે હવે પોતાનું કંઈ નહીં ચાલે એટલે ના છૂટકી તે ઊભો થયો અને બંનેની સાથે ચાલવા લાગ્યો પોલીસ ઓફિસર અને શ્રીમંત સન્નારી જેકનો હાથ પકડીને રેસ્ટોરન્ટના એક ટેબલ સુધી લઈ આવ્યા હજુ તો તેમણે જેકને બેસાડ્યું જ હશે ત્યાં મેનેજર દોડતો આવ્યો અને કહ્યું કેમ ઓફિસર આ બધું શું ચાલી રહ્યું છે એટલે પોલીસ ઓફિસરે જવાબ આપ્યો કે આ ઘરડા માણસ જેકને આ સન્નારી ભોજન કરાવવા અહીં લઈ આવ્યા છે એટલે મેનેજરે તાળુખીને કહ્યું કે બિલકુલ નહીં મારા રેસ્ટોરન્ટમાં તો નહીં જ સવાર સવારમાં આવા માણસો આવી ચડે એને હું અપશુકન ગણું છું આ વાર્તાલાપ સાંભળીને જેક બોઠો પડી ગયો તેની આંખમાં જળઝળી આવી ગયા અને બોલ્યો જોયું મેમ હું નહોતો કહેતો મહેરબાની કરીને મને જવા દો શેરીમાં તૂટવાઈને મરી જવાનું હું પસંદ કરીશ પરંતુ અહીંયા ક્યારેય નહીં આવું તેના મોં ઉપર વારાવાર વેદના દેખાતી હતી એટલે પહેલાં સન્નારી ચીડ સાથે મેનેજરને પૂછ્યું કે સર તમે એડિએન્ડ એસોસિએટ અંગે તો સાંભળ્યું જ હશે ખરું ને એટલે મેનેજરે કહ્યું અરે એ બેન્કિંગ ફક્ત એમની મીટિંગો અને મોટી મોટી પાર્ટી અમારા રેસ્ટોરન્ટના હોલમાં જ રાખે છે એટલે ઓલા સન્નારીએ કહ્યું હા તો એ પાર્ટીઓથી તમારા રેસ્ટોરન્ટને સારો એવો નફો થતો હશે બરોબર ને એટલે મેનેજર થોડો ગૂંચવાયો અને થોડા ખચકાટ સાથે બોલ્યો એ બધું તો બરાબર પણ એની સાથે તમારું શું નિષ્પન્ન છે એટલે સન્નારી કહ્યું ખાસ તો કંઈ નિષ્પન્ન નથી પણ હું એ કંપનીની માલિક પેનેલો પેઢી છું પછી પોતાનું વિઝિટિંગ કાર્ડ મેનેજરને આપતા બોલી કે માફ કરજો પરંતુ મને લાગ્યું કે તમને આટલું જણાવવું જરૂરી છે હવે ભોટા પડવાનો વારો મેનેજરનો હતો એ નીચું જોઈને ઊભો રહ્યો પછી વેટરને બોલાવી અને એ લોકોનો ઓર્ડર નોંધવાનું કહીને એ જતો રહ્યો હવે સન્નારીએ જેકને પૂછ્યું જેક મને ઓળખી જેકે ઓળખવાની કોશિશ કરતાં કહ્યું મેમ તમારો ચહેરો તો જાણીતો લાગે છે પરંતુ બરાબર યાદ નથી આવતું એટલે પેલા સન્નારી સહેજ હસ્યા અને બોલ્યા હા હવે મારી ઉંમર પણ વધી ગઈ છે અને હું થોડી જાડી પણ થઈ ગઈ છું ખેર તમે જ્યારે આ રેસ્ટોરન્ટના મેનેજર હતા ત્યારે ફેબ્રુઆરીની આવી જ ઠંડી સવારે હું અહીં આવી હતી બેહાલ અને ઠંડીથી યાદ છે પોલીસ ઓફિસર પામીને તેની સામે જોઈ જ રહ્યા આટલી ક્યારેય ભૂખી અને દુઃખી હતી એ વાત હજુ તેમના મનમાં ગોઠવાતી નહોતી પેલા સન્નારી તો પોતાના અતીતમાં ખોવાઈ ગયા એ બોલતા જતા હતા મને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવી હતી કારણ કે મારી પાસે ફી ભરવાની તેવડ નહોતી હું આ શહેરમાં આવી ત્યારે એક ઓરડર ભાડે રાખીને કામ શોધવાનો પ્રયત્ન કરવા છતાં નોકરી ન મળી ભાડાની રકમ ચૂકવી ન શકવાથી મારે એ ઓરડી છોડવી પડી દિવસોના દિવસો સુધી હું શેરીઓમાં ભટકતી રહી અને એ જ અવસ્થામાં એક વખત ભૂખ અને ટાળથી અધમૂવી થઈ ગયેલી હું હિંમત કરીને આ રેસ્ટોરન્ટમાં પ્રવેશે ત્યારે આજે એક અહીં મેનેજર હતા અરે હા યાદ આવ્યું જેક બોલ્યો તમે આવીને મને પૂછેલું કે કોઈપણ કામના બદલામાં મને ખાવાનું મળી શકે કે નહીં અને મેં કહેલું કે એ અમારી કંપનીના નિયમોની વિરુદ્ધ છે બરાબર એટલે પેલા સન્નારીએ કહ્યું બરાબર બિલની રકમ મળવાની કોઈ શક્યતા ન હોવા છતાં તમે મને મોટી સેન્ડવીચ અને એક કોફી આપી હતી બિલ ચૂકવવાની બિલના કારણે હું ખાઈ પણ નહોતી શકતી મારી બીકને પારખી જઈ તમે હસીને શાંતિથી નાસ્તો કરવાનો ઇશારો કરેલો સેન્ડવિચ ખાતા ખાતા મેં તમારી સામે જોયું ત્યારે તમારા ખિસ્સામાંથી બિલની રકમ કાઢી કેશ બોક્સમાં મૂકી રહ્યા હતા નાસ્તો કરીને હું તમારા ટેબલ સુધી આવી ત્યારે તમારો આભાર માનવાના શબ્દો પણ હું ઉચ્ચારી શકી નહોતી પરંતુ સતત વહેતા મારા આંસુઓએ બધું જ કહી દીધું હશે એવું મને લાગ્યું હતું આ બોલતા બોલતા પણ તેમની આંખોમાંથી શ્રાવણ અને ભાદરવો વહેતા હતા થોડી પછી જેકે કહ્યું કે પછી તમને ક્યારે નોકરી મળેલી આંખો લુસતા એ સંધારીએ જવાબ આપ્યો કે હા તરત જ એ જ બપોરે પછી તો હું આગળ વધતી જ ગઈ વર્ષો પછી મારો પોતાનો જ બિઝનેસ શરૂ કર્યો ઈશ્વર કૃપાથી આજે ઘણી મોટી બેન્કિંગ કંપનીને માલિક છું એટલું કહી તેણે પોતાના પર્સમાંથી એક કાર્ડ કાઢી તેના ઉપર કંઈક નોંધ કરી પોતાની સહી કરી એ કાર્ડ અને થોડા ડોલર્સની નોટ્સ ચેકને આપતા કહ્યું કે જેક અહીં નાસ્તો કર્યા પછી આ સરનામે જજો મારા સેક્રેટરી તમને કામ પર રાખી લેશે સાથે થોડા વધારે ડોલર એડવાન્સ પેટે મળશે એટલે સારા કપડાં ખરીદજો અને એક એપોઇન્ટમેન્ટ પણ ભાડે રાખી લેજો અને હા કોઈ પણ વસ્તુની જરૂર પડે તો આ કાર્ડમાં મારો નંબર છે મને ફોન કરજો એટલું કહી એ સન્નારી બહાર જવા લાગ્યા તે સમયે જેક પોતાનો રડવો રોકી શક્યો નહીં માન માન બોલ્યો હું તમારો કઈ રીતે આભાર માનું અરે જેક આભાર માનવાની જરૂર નથી ભગવાનનો આભાર માનો કે જેની કૃપાથી હું તમને ઓળખી શકી એટલું કહી પોલીસ ઓફિસર તરફ ફરીને બોલી કે થેન્ક યુ ઓફિસર તમારી મદદ માટે ખૂબ ખૂબ આભાર એટલે પોલીસ ઓફિસરે કહ્યું કે નહીં લેડી આભાર તો મારે તમારો માનવો જોઈએ આવા ઉમદા કાર્યમાં મને જોડવા બદલ અને હા કોફી માટે ખરેખર આભાર આજે તમે જેક પર મોટી મહેરબાની કરી છે એટલે સન્નારીએ કહ્યું કે નહીં ઓફિસર જેકે તો એને જે વાવ્યું હતું તે જ લણી રહ્યું છે એટલું કહી એ પ્રતિભાશાળી સન્નારી પોતાની કારમાં જતા રહ્યા જેક અને પોલીસ ઓફિસર બંને તેને જતા જોઈ રહ્યા આમ ઉપકારનો બદલો વાળવા હંમેશા તત્પર રહેવું જોઈએ કોઈએ આપણા ઉપર કરેલા ઉપકારને ક્યારેય ન ભૂલવા તેવો બોધ આ વાર્તા દ્વારા આપણને મળે છે તે ઉપરાંત કોઈ પણ સમય સારો કે શાશ્વત હોતો નથી જીવનમાં ચડતી અને પડતી તો આવ્યા જ કરે છે પણ સુખમાં છકી ન જવું અને દુઃખમાં હિંમત નહીં હારવી સ્વાભિમાનને સદાય જાળવી રાખવું એવા માનવતાના અનેક ગુણોનું સિંચન કરતી આ કૃતિના અધ્યાપન દ્વારા આપણને તે સમજાય છે